તો ચાલો મિત્રો હવે આપણે સ્વાધ્યાય 4.3 શરૂ કરીએ બરાબર છે સૂત્રની રીતની થિયરી આપણે બધી સમજી લીધી છે હવે એ થિયરી ઉપરથી દાખલા ગણવાના છે તે કામ ચાલુ કરી દઈએ આમ તો તમને મેં થિયરીની સાથે સાથે એક બે દાખલાઓની પણ સમજ આપી હતી કે કઈ રીતે આપણે ઉકેલ શોધી શકીએ છીએ બરાબર છે પણ હવે તમે સ્વાધ્યાય 4.3 ની અંદર પહેલો પ્રશ્ન જોશો પહેલો પ્રશ્ન તો એ તમારો ઓમિટ છે એ તમારે નથી કરવાનું અત્યારે આ ફિલહાલ બોર્ડની એક્ઝામમાં તમારા અભ્યાસક્રમમાંથી આ વસ્તુ કાઢી નાખવામાં આવી છે કારણ તમે જોશો તો એવું લખેલું છે કે ભાઈ નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ શક્ય હોય તો પૂર્ણ વર્ગની રીતે ઉકેલો તો પૂર્ણ વર્ગની રીતે આપણે કેન્સલ કરી દીધી છે પહેલો પ્રશ્ન પૂરો થાય છે નથી તો શું કરવાના પ્રશ્ન નંબર 2 પર આવી જાઓ હવે જુઓ એમાં શું લખ્યું છે કે પ્રશ્ન નંબર 1 માં એટલે તમે પાછા પહેલા પ્રશ્ન પર આવી જાઓ એમાં ચાર દાખલાઓ આપેલા છે તમારે સવાલ એવો આપેલો છે કે તેનો તમારે સૂત્રની રીતે ઉપયોગ શોધવાનો છે બરાબર છે આના જે બીજ છે ને એ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને શોધવાનો છે તો ભાઈ દ્વિઘાત સૂત્ર એટલે અલા ભાઈ તો દ્વિઘાત સૂત્ર એટલે સમીકરણના ઉકેલ લાવવાનું જે સૂત્ર છે એને દ્વિઘાત સૂત્ર કહેવામાં આવે છે તો પ્રશ્ન નંબર 1 પૂર્ણ વર્ગની રીતે નથી કરવાનો ઓમિટ છે પ્રશ્ન નંબર 1 સૂત્રની રીતે ઉકેલ લાવવાનો છે એ કામ આપણે ચાલુ કરી રહ્યા છીએ ચલો જુઓ પ્રશ્ન નંબર 2 પહેલું સમીકરણ તમે જુઓ 2x નો વર્ગ ઓછા 7x વત્તા 3 બરાબર 0 સૂત્રની રીતે ઉકેલ લાવવાના છે બે ઉકેલ આવે આપણને ખબર છે પહેલા ઉકેલને આપણે આલ્ફા નામ આપીએ છીએ બીજા ઉકેલને બીટા નામ આપી દઈએ તમારે આ જગ્યા પર x લખવો હોય x પહેલો ઉકેલ બીજો ઉકેલ અહીં પણ x લખવો હોય તો પણ ચાલશે બુકની અંદર બંને જગ્યા પર x અને x લખેલા છે મેં આલ્ફા ને બીટા લીધું છે તો પણ ચાલે હવે આલ્ફા નું સૂત્ર શું છે -b વર્ગમૂળમાં b² -4ac ના છેદમાં 2a એટલે સૂત્ર આપણે લખીએ ડાયરેક્ટ તો સૂત્રમાં ડાયરેક્ટ તમે સમજી શકતા હો કે કિંમત લખી શકાય નહીં એટલે છે ને સૂત્ર પછી મારવાનું પહેલા આપણે શું કરીએ ભાઈ a શું છે b શું છે c શું છે શોધી કાઢો તો મને બહુ સોરી તો મને આ દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો મને આરામથી ખબર પડશે કે આમાં a b અને c ની કિંમત શું છે એ એટલે પ્રથમ પદનો સહગુણક 2 b એટલે બીજા પદનો સહગુણક -7 c એટલે અંતિમ પદનો સહગુણક 3 જો એને લખવાનું છે કેટલું સિમ્પલ કામ હવે a b c ની કિંમત હું ડાયરેક્ટ મૂકી શકું બરાબર છે ડાયરેક્ટ મૂકી શકું આની અંદર પણ હજુ મેં એક નવું કામ શું વિચાર્યું કે આમાં જે વર્ગમૂળમાં b² -4ac છે ને એની કિંમત પણ આપણે અલગથી શોધી કાઢવી કારણ કે b² -4ac ની કિંમત બે વાર મૂકવાની બે વાર ગણતરી કરવાની એના કરતાં એક કામ કરો આ જે b² -4ac છે જેને વિભેચક કહેવામાં આવે છે એની કિંમત પર આપણે દાખલામાં સૂત્ર મારી એ પહેલા શોધી કાઢીએ તો ભાઈ વિભેચક નું સૂત્ર b² -4ac અહીં વિભેચક એટલે કે b² -4ac ની કિંમત શોધવી હોય તો શું કરીએ b² b² એટલે કે -7 નો વર્ગ કરવાનો ત્યાર પછી માઇનસ એટલે કે -4 એટલે કે 4 a ની કિંમત 2 c ની કિંમત 3 -7 નો વર્ગ કરો એટલે 49 માઇનસ એટલે કે -4 2 8 8 તાલી 24 49 માંથી 24 બાદ કરો જવાબ આવશે 25 વિવેચક ભાઈ અમુક દાખલા એવા પણ હોય છે કે જેમાં તમને ફક્ત એવું પૂછશે કે ભાઈ સમીકરણમાં વિવેચક શોધો ભાઈ વિવેચકની કિંમત 25 દાખલો તમારો અહીં પૂરો થઈ ગયો પણ મારે શું છે વિવેચક આવીને બેસે નથી રહેવાનું આજે દાખલામાં મારે બીજ પણ લાવવાનું છે હવે તમે બીજ માટે જે બે સૂત્ર જોઈ શકતા હશો તો એ સૂત્રમાં તમે ચેક કરો વિવેચકનું વર્ગમૂળ કાઢવાનું છે તો એ વર્ગમૂળ પણ આપણે અહીં પૂરું કરી નાખે જો b² -4ac વિભાજકની કિંમત 25 એનો મતલબ એમ કે આનું વર્ગમૂળ કાઢો તો 25 નું વર્ગમૂળ કાઢવું પડશે જવાબ આવશે 5 બોલો ખ્યાલ આવે છે આ સૂત્રની અંદર મૂકવાની બધી જ કિંમતો આપણે અલગથી શોધી કાઢે છે હવે ફટાફટ આપણે કિંમતો લખી દઈએ અને જવાબ લાગી લઈએ ચાલો જુઓ માઇનસ ભાઈ પહેલો ઉકેલ આલ્ફા -b વર્ગમૂળમાં b² -4ac / 2a ઓકે આમાં કિંમત મૂકીએ માઇનસ એટલે કે માઇનસ હવે b ની કિંમત તો b ની કિંમત -7 છે તો એ અલગથી -7 લખવાનો આ માઇનસ એટલે આ માઇનસ ત્યાર પછી b ની કિંમત જોવાની છે b ની કિંમત -7 છે એટલે અલગથી લખવાનો એટલે નેક્સ્ટ સ્ટેપ તમે વિચારો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ધ્યાન રાખજો બરાબર છે
આગળ વધીએ ત્યાર પછી વત્તાનું ચિહ્ન એટલે કે વત્તાનું વર્ગમૂળમાં બી સ્ક્વેર માઈનસ 4 એસી અને કિંમત શોધી કાઢી છે ડાયરેક્ટ આપણે લખી લખશું 5 બરાબર અલગથી હવે તમારે બી એટલે 7 ને 4 એટલે 4 ને એવી કિંમત મૂકવાની જરૂર નથી ડાયરેક્ટ લખી દઈશું કે ભાઈનું વર્ગમૂળ કાઢીએ 25 ની લખતા પાછા ભૂલમાં બરાબર ને 25 વર્ગમૂળમાં લેવાના છે જુઓ એટલે જવાબ 5 આવશે ચલો છેદમાં વાત કરીએ તો 2 એટલે 2 અને એ ની જે કિંમત છે તે 2 છે બરાબર 2 એટલે 2 એની જગ્યા પર 2 નેક્સ્ટ સ્ટેપમાં હજુ ગણતરી આગળ વધારીએ માઈનસ માઈનસ પ્લસ 7 થઈ જશે એની પાછળ આવશે પ્લસ 5 છેદમાં 2 2 4 સરવાળો કરો 7 ને 5 12 થશે 12 ને 4 વડે ભાગો પહેલો જવાબ આવશે આલ્ફા બરાબર પહેલો ઉકેલ બરાબર 3 બીજો ઉકેલ આવે છે બીજા ઉકેલમાં તે હવે કો ગણતરી પર આમાં ધ્યાન નહી આપવાનું આ જોવાનું આપણને ખબર છે કે આ બંને સૂત્ર એક જ છે ખાલી એક જગ્યા પર એક ચિહ્ન બદલવાનું છે કયું ચિહ્ન આ જગ્યા પર જો પ્લસ હોય તો આ જગ્યા પર આપણે માઈનસ કરવાનું છે તો હું શું કરું અહીંથી ડાયરેક્ટ લખું છું માઈનસ એટલે માઈનસ માઈનસ 7 એટલે માઈનસ 7 આ ચિહ્ન બટી નાખવાનું માઈનસ 5 બરાબર છે આની ઉપર ધ્યાન રાખો છું નહીં કે આની ઉપર ધ્યાન આની પર થી લખો તો પણ આ જવાબ આવવાનો છે તમને જેમ કરવું હોય તેમ કરી શકશો છેદમાં 2 નો 2 સાથે ગુણાકાર તો શું થશે પ્લસ 7 થશે એની પાછળ માઈનસ 5 છેદમાં 2 2 4 બીટાની કિંમત અહીં આપણને મળશે જુઓ 7 માંથી 5 બાદ કરો એટલે 2 છેદમાં 4 ઉડી શકે એવું છે 2 કા 2 2 2 4 મારો ફાઇનલ જવાબ આવ્યો બીજું સમીકરણનું મારો બીજ આવે છે 1 ના છેદમાં 2 એટલે નીચે આપણે લખી દઈએ જવાબ કે ભાઈ માટે સમીકરણના બીજ 3 પહેલું બીજ 3 આવ્યું અને બીજું બીજ 1 ના છેદમાં 2 છે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે ચાલો હજુ આપણે વધીએ આગળ થોડું જગ્યા આમ તેમ લાગતી હોય તો જો આપણે એક આમાં કામ કરી શકીએ કે 7 ને 5 12 આવેલા તો આપણે અહીં લખી શકીએ કે ભાઈ 12 ના છેદમાં 4 ગુણાવો એટલે કે 3 પહેલો ઉકેલ આલ્ફા બરાબર બરાબર છે હજુ આપણે આગળ વધીએ ચાલો જુઓ 7 માંથી 5 બાદ કરો એટલે કે 2 2 ના છેદમાં 4 આવડી ગયો એટલે બીટા ની કિંમત અહીં લખી શકીએ 1 ના છેદમાં થોડું છોટ થી કામ કરવાનું બરાબર છે બોલો છે કઈ અંગ્રેજી પર તમે કહો અગરો હોય એકદમ સિમ્પલ સૂત્ર મારો ઉકેલ લાગે સૂત્રમાં કોની કિંમત મૂકવાની એ બી સી દાખલા નંબર 2 જુઓ સમીકરણ મને આ આપેલું છે તો એના પરથી પ્રથમ પદનો સહગુણક a બરાબર 2 બીજા પદનો સહગુણક b બરાબર 1 ત્રીજા પદનો c નો સહગુણક -4 આ પદ એટલે વિભેચક શોધી નાખવાનો પછી સૂત્ર મારી દઈએ વિભેચક એટલે કે b² - 4ac જેમાં b² / b એટલે કે 1 નો વર્ગ માઇનસ એટલે માઇનસ 4 એટલે 4 a એટલે કે 2 c એટલે કે -4 ચલો 1 નો વર્ગ કરો એટલે 1 થાય આ માઇનસ ને માઇનસ થી ગુણાકાર કરો એટલે પ્લસ થશે માઇનસ માઇનસ પ્લસ થાય 4 6 16 16 2 32 સરવાળો કરો 32 માં 1 ઉમેરો જવાબ આવે 33 આ મારી કિંમત કોની મળી વિભેચક ની બી સ્ક્વેર માઇનસ 4 એ સી વિભેચક ની કિંમત આપણને મળશે 33 32 ને 1 સરવાળો કરીએ એટલે 33 હવે મારે શું કરવાનું છે ભાઈ તો વર્ગમૂળ કાઢવાનું છે કારણ કે સૂત્ર જે છે એમાં વિભેચક વર્ગમૂળમાં છે તો b² - 4ac ની કિંમત 33 આવે એટલે એનું વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળમાં 33 હવે તમે એ ચેક કરો વિદ્યાર્થી મિત્રો કે 25 નો વર્ગમૂળ 5 નીકળતો તો કાઢ્યું હવે અહીં આ 33 નો વર્ગમૂળ તો નહીં નહીં નીકળતો કશો વાંધો નહીં રેવા દેવાનું વર્ગમૂળમાં 33 આપણા માટે એકદમ સારી વાત વર્ગમૂળ નહીં નીકળે તો સારી વાત કેવી રીતે સારી વાત કે તમે જો સૂત્રમાં કિંમત મૂકીએ પહેલો ઉકેલ આ બીજો ઉકેલ પહેલો બરાબર છે ચલો પહેલો ઉકેલ સૂત્રમાં કિંમત મૂકીએ આલ્ફા એટલે કે માઇનસ એટલે માઇનસ બી બી એટલે કે 1 લખવાના ત્યાર પછી વત્તા વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4 એસ એટલે કે વર્ગમૂળમાં 33 છેદમાં 2 એટલે 2 અને એની કિંમત 2 તો અમારો ફાઇનલ જવાબ આવશે માઇનસ 1 વત્તા વર્ગમૂળમાં 33 છેદમાં 2 2 4 હવે આ સરવાળા બાદબાકી ના થઈ શકે ને
એક સમય સંખ્યા એક અસમય સંખ્યા કેવી રીતે સરવાળા બતાવી થાય નહીં થાય આવો જવાબ આપણે ગભરાઈને જવાનો આવી શકે બરાબર છે આવી શકે જવાબ આનો વર્ગમૂળ નહીં નીકળો નહીં નીકળો તો સારું થઈ ગયો તો સરવાળા બતાવીમાંથી છૂટકારો હવે તો જો વર્ગમૂળ નીકળો તો સરવાળા બતાવી કરો ઉપર નીચે ઉડાવો આમાં એવું કોઈ મગજ મારી નહીં હવે જો આ જવાબ મને મળી ગયો તો મને બીટા પણ મળી ગઈ એક જ ફરક છે બોલો આ જગ્યા પર માઈનસ નું ચિહ્ન કરવા તો બીટા ના સ્ટેપ માં પણ આ જગ્યા પર માઈનસ નું ચિહ્ન આવશે બીટા ની કિંમત પણ મળી ગઈ એટલે કે બીજો ઉકેલ પણ મળી ગયો હું આની પરથી ડાયરેક્ટ આપી દઉં માઈનસ એક ચિહ્ન બટી નાખો સૂત્ર પ્રમાણે માઈનસ કરી લો વર્ગમૂળ માં 33 છેદ માં 2 ગુણ્યા 2 ખાલી મારા 2 નું 4 લખવાના છે નેક્સ્ટ સ્ટેપ ની અંદર માઈનસ એક એમ તો એમ બીટા ની કિંમત મળી જશે મને હવે લખતો બીટા જવાનું માઈનસ વર્ગમૂળ માં 33 છેદ માં 2 નું 4 એટલે આને પરથી આપણે લખી લઈએ કે ભાઈ માત્ર સમીકરણના બીજ એક તો આ અને બીજું આ છે પછી આપણે આગળ વધીએ દાખલો નંબર 3 લઈએ તમે સમજી શકતા છો કે દાખલા એકદમ સિમ્પલ છે જુઓ સૂત્ર ની રીત પણ એકદમ મસ્ત છે હા તમે એ વિચારતા હશો કે ઘણી લાંબી રીત છે આના કરતા તો અવયવ પાડવાના હોય તો ફટફટ થઈ જાય કે 10 ના અવયવ પાડો 7 લાવો 5 2 10 પતી ગયો બરાબર ને ટૂંકમાં પતી જાય સૂત્રની રીતમાં પૂરો આપણે ગણતરીના સ્ટેપ વધી જાય છે પણ છે એ જ ચલો ત્રીજો દાખલો લઈએ આ સમીકરણ આપેલું છે એનો ઉકેલ લાવવાના છે એટલે સૌથી પહેલા આપણે a b c ની કિંમત લખી દઈએ પ્રથમ પદ એનો સહગુણક 4 બીજા પદ નો સહગુણક 4 વર્ગમૂળમાં 3 લેવો અને b ની કિંમત પણ છે જ્યારે ત્રીજા પદનો સહગુણક એટલે કે c બરાબર 3 a b c મળી ગયા પછી ફટાફટ આપણે દ્વિભાજક પણ શોધી કાઢીએ દ્વિભાજક નું સૂત્ર છે b² - 4ac ચલો b² એટલે તમે ખાસ સમજો 4 વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ જે બી હોય એની કિંમત લખવી પડે બરાબર હવે જો આપણે આગળ વધીએ 4 4 એટલે કે 4 a a ની કિંમત 4 c c ની કિંમત 3 હવે આ વર્ગ કરીએ ચાલો જુઓ પહેલા છે ને આવું આવે ને વર્ગ કરવાનું ગભરાઈ જાય જવાબ પહેલા તો ખાલી 4 દેખાય છે તો સરનામ ખાલી પહેલા 4 નો વર્ગ કરો 4 નો વર્ગ 16 થાય તો લખી દેવાનું 16 હવે એની સાથે આ ગુણાકારમાં લેવાનું 4 નો વર્ગ કર્યો ને 16 હવે કોનો વર્ગ કરો વર્ગમૂળ માં 3 નો વર્ગ કરવાનો એટલે જવાબ આવે 3 આ 4 છે એટલે 4 નો વર્ગ 16 પછી તો બરો વર્ગમૂળ માં 3 છે એટલે એનો વર્ગ 3 આનો ગુણાકાર કરો 48 એટલે આનો વર્ગ 48 થવા વર્ગ કરવાનો માં વર્ગ કરવામાં કોઈ ટોક નથી છોડવો બરાબર છે હજુ આપણે આગળ વધે ચાલો જો માઈનસ આ ગુણાકાર કરવાનો 4 4 16 47 48 તો બોલો થશે શું આ 47 48 માઈનસ 48 આનો વર્ગ પણ 48 આ ગુણાકાર પણ 48 મતલબ 48 માંથી 48 બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો વિભેચક ની કિંમત 0 વિભેચક ની કિંમત 0 તો વર્ગમૂળ માં વિભેચક ની કિંમત એટલે કે વર્ગમૂળ માં 0 0 નો વર્ગમૂળ 0 થાય વર્ગમૂળ શોધવું પડશે ઉકેલ લાવવા માટે વર્ગમૂળ શોધવું પડે વિભેચક હવે બોલો વિભેચક ની કિંમત 0 મળી ને એટલે તમારા દિમાગમાં એક પેલી શરત યાદ આવી જવી જોઈએ જે આપણે ગયા વિડિયોમાં જોઈ કે જ્યારે પણ વિભેચક ની કિંમત 0 હોય તો સમીકરણના બે ઉકેલ સમાન થાય યાદ કરો સમીકરણના બે ઉકેલ કેવા થાય સમાન થાય અત્યારે જો વિભેચક ની કિંમત 0 નહી હતી 25 હતી તો તરા ચેક કરો બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળ્યો આ દાખલામાં પણ ચેક કરો વિભેચક ની કિંમત 0 નહી હતી ધન સંખ્યા છે ધન સંખ્યા છે મતલબ કે આ સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળશે ચેક કરો બંને ઉકેલ ભિન્ન છે અને વાસ્તવિક સંખ્યા હશે અહીં તમે ચેક કરો વિભેચકની કિંમત 0 થઈ ગઈ તો યાદ કરો મેં તે શરતમાં શું લખાવેલું હતું કે અગર જો બે અગર વિભેચકની કિંમત 0 હોય તો બે સમાન અને વાસ્તવિક ઉકેલ મળે બંને ઉકેલ સમાન મળશે આવા અલગ અલગ નહીં મળશે અને હજુ યાદ કરો ગયા વિડિયોમાં મેં એ પણ તમને કહી દીધું એનું સૂત્ર પણ આપી દીધું કે ઉકેલ કયો હશે હું આ સૂત્ર નહીં લખું તમને એ પણ ખ્યાલ છે કારણ કે હવે શું થયું છે ભાઈ b² - 4ac ની કિંમત તો 0 થઈ ગઈ તો ભાઈ આની કિંમત 0 થઈ ગઈ હોય તો હવે હું જે સૂત્ર બનાવે એમાં આને હું લખું છું કે મારે લખવાનું જ નહીં ભાઈ તો સૂત્રમાં બચે શું માઇનસ b ના છેદમાં 2a યાદ કરો યાદ કરો મેં તમને ગયા વિડિયોમાં લખાવ્યું છે
ધારો કે તમે આ ગયો વિડિયો ના જોયો હોય અને આગળનો પાર્ટ ચેપ્ટર નો તો જોઈ લેજો એકવાર ફરીથી એમાં લખાવું છે એનો સોત્રા છે માઈનસ b / 2a આ નહી લખો કારણ કે તો શૂન્ય બની ગયો તો ભાઈ બીજો ઉકેલ કયો તો ભાઈ બીજો ઉકેલ માં પણ b² - 4ac તો તમારો 0 છે ને ભાઈ માઈનસ b / 2a જ આવશે બરાબર છે એટલે બીજો ઉકેલ પણ આ થવાનો આ વસ્તુ મેં તમને લોકોને ગયા વિડિયોમાં સમજાવી દીધી છે કે બે સમાન ઉકેલ મળે બરાબર ને અને બંનેની કિંમત 0 થવાની સોરી b² - 4ac ની કિંમત 0 એટલે સૂત્ર સમાન થવાના સૂત્રમાં કિંમત મૂકી દે એટલે જુઓ માઈનસ એટલે કે માઈનસ b b એટલે કે 4 વર્ગમૂળમાં 3 છેદ માં 2 એટલે 2 એની કિંમત એટલે 4 એક કામ કરીએ 4 4 ઉડાવી દઈએ શું જવાબ આવશે માઈનસ વર્ગમૂળમાં 3 છેદ માં 2 બરાબર છે તો જો જે ગણતરી મેં કરી તે ગણતરી અહીં આવશે બરાબર છે એટલે શું લખીશું તો ભાઈ માઈનસ એટલે માઈનસ 4 વર્ગમૂળમાં અહીંથી મેં કુટ લખી દેવાનું 2 2 a ની કિંમત 4 શું થશે 4 4 ઉડી જશે શું જવાબ આવશે માઈનસ વર્ગમૂળમાં 3 / 2 2 ઉકેલ સમાન જવાબ લખી દેવાનો કે ભાઈ સમીકરણના બીજ માઈનસ વર્ગમૂળમાં 3 / 2 અલ્પવિરામ માઈનસ 3 વર્ગમૂળમાં 2 છે હવે તમે આટલા દાખલા શીખ્યા 1 2 3 તો તમે જરા ચેક કરો પ્રશ્ન નંબર 2 ની અંદર ચોથો દાખલો જે છે એ સેમ 2 નંબરના દાખલા જેવો છે ખાલી થોડો ચિહ્નમાં ફરક છે તો 1 2 3 ટકા તમે ધ્યાનથી સમજ્યા તો દાખલા નંબર 4 જે છે એ તમારા માટે હોમવર્ક રહેશે ત્યારબાદ ચોપડીમાં તમે જુઓ ઉદાહરણ 10 જે છે એ પણ સૂત્રની રીતે એટલે આ સેમ દાખલો છે કોઈ પણ હોમવર્કમાં 11 અને 12 નંબરના દાખલાઓ વિદ્યાર્થી મિત્રો ઓમિટ કરવામાં આવેલા છે બોર્ડ તરફથી એટલે આપણે એને નથી જોવાના એને કેન્સલ કરીશું 11 12 નથી કરવાના અને તમે ઉદાહરણ 13 જોશો એ પણ આ જ રીતનું એક સમીકરણ છે સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલવાનું છે એટલે ઉદાહરણ 10 ઉદાહરણ 13 અને ચોથો દાખલો તમારા માટે હોમવર્ક રહેશે હવે આપણે લઈશું પ્રશ્ન નંબર 3 બરાબર છે પ્રશ્ન નંબર 2 ની અંદર 4 દાખલાઓ હતા એટલે પૂરા થાય છે પ્રશ્ન નંબર 3 તમે જુઓ પ્રશ્ન નંબર 3 ની અંદર મને એક સમીકરણ આપેલું છે અને પ્રશ્ન એમ છે કે સમીકરણનો ઉકેલ લાવો ભાઈ હવે સમીકરણનો ઉકેલ લાવો પણ તમે જોઈ શકતા હશો કે સમીકરણ જે આપેલું છે તે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીને આપેલું નથી તો આપણું પહેલું કામ શું રહેશે ભાઈ પહેલું કામ એ રહેશે કે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ બરાબર હવે તમે તો એ પણ ચેક કરો આવું અંશ છેદ આવે છે તમે તમને કહ્યું છે કે અંશ છેદનો કોઈ પણ દાખલો હોય એટલે લસાઅ લઈ લેવાનો હવે આના છેદમાં x છે પણ આ જે x છે એના છેદમાં કશું નથી તો ભાઈ 1 લખી દેવાનો આ 3 ના છેદમાં કશું નથી તો 1 લખી દો કઈ ના હોય તો 1 લખી દેવાનો હવે આનો લસાઅ કઈ રીતે લેવાનો એ પણ મેં સમજાવ્યું છે આમ તો તમે આમ તો તમે જોશો તો તમે આરામથી કહી શકશો કે આનો લસાઅ x થવાનો કારણ કે આ એક ને તો ધ્યાન નહી આ બોલવા પણ છે લસા x થવાનો તો ભાઈ આ એક છે ને એને કોના વડે ગુણવું પડશે તો ભાઈ આ એક હોય ને તો એને ઢાંકી દેવાનો આનો જે છેદ એક છે ને ઢાંકી દો હવે જે મારા બે છેદ દેખાય છે આ બંને છેદ ને અહીં ગુણાકારમાં લેવાનો પહેલા ગુણાકારમાં x લેવાનો પછીનો ગુણાકાર એક સાથે કરવાનો પણ હવે એક તો નહી લખું પણ ચાલે મતલબ કે આના છેદમાં x થાવો હોય તો x વડે ગુણાકાર કરવો પડે એવી રીતે આ લસાઅ લેવો હોય તો તમે ચેક કરો આની પાસે ઓલરેડી છેદમાં x છે જ તો ભાઈ હવે આને કોના વડે ગુણીએ તો ભાઈ આને 1 વડે ગુણી કરો ટેકનિક નંબર 2 એમ કહે છે કે આના છેદની ઉપર હાથ મૂકી દેવાનો આના અને આના આ બંનેના છેદ વડે આને ગુણવાનો 1 1 1 થાય એટલે 1 વડે ગુણો હવે પાછો આ 1 આવી ગયો તો ભાઈ 1 હોય તો કોના વડે ગુણવાનો x વડે ગુણવાનો અહીં પણ લખાયું છે તો તે જ વસ્તુ હું અહીં લખીશ ટેકનિક નંબર 2 એમ કહે છે કે આની પર હાથ મૂકી દેવાનો આનો છેદ 1 છે એના વડે પણ ગુણવાનો આના છેદમાં x છે એના વડે પણ ગુણવાનો બંનેના છેદ વડે ગુણવાનો પણ એક વડે ગુણાકાર આપણે કરતા નથી રહેવાનો x એટલે x રક લખી દીધો હવે આ કૌંસમાં લખેલી રકમ જે સીધી ઉપર લઈ લો સમીકરણ બની જવાનું ચલો સીધી ઉપર ગુણાકારમાં લઈએ x ને x સાથે ગુણીએ જવાબ આવે x નો વર્ગ માઈનસ 1 1 1 = 3 ને x સાથે ગુણો એટલે કે 3x
સમીકરણ તો ભાઈ જો તમને કહી શકશો કે ભાઈ પ્રમાણિત સ્વરૂપમાં નથી પ્રમાણિત સ્વરૂપમાં ગોતવું હોય તો પહેલા x ના વર્ગ અનુપાત લેવાનો પછી x ની 1 ઘાત અનુપાત લેવાનો જે સામે છે ડાબી તરફ ભાઈ આવો +3x ડાબી તરફ લાવે એટલે -3x ત્યાર પછી -1 m નો m અને ઇઝિક્વલ ટુ સામે કઈ નહીં બચે કારણ કે 3x ડાબી તરફ આવી ગયા સામે કઈ નહીં બચે એટલે શૂન્ય લખી દેવાનું સમીકરણ એકદમ વ્યવસ્થિત બની ગયું એટલે પરીક્ષામાં તમને આવા સમીકરણ પણ આવશે તો તમારે રકમ જોઈને ગભરાઈ ન જવાનું એક સિમ્પલ લસાઅનો દાખલો કરવાનો હોય લસાઅનો દાખલો કરી નાખો મસ્ત સમીકરણ બનાવી દો હવે સૂત્રની રીતે ઉકેલ તમને આવડે છે સૂત્રની રીતે ઉકેલ લાવવો હોય તો પહેલા સૂત્ર નથી લખી દેવાના પહેલા એ બી સી શોધી કાઢીએ વિભાજક શોધી કાઢીએ આ સમીકરણ તમે જોશો તો એ એટલે પહેલા પરનો સહગુણક 1 બી ની કિંમત -3 સી ની કિંમત -1 વિભાજક શોધી કાઢીએ બી સ્ક્વેર -4 એસી બી સ્ક્વેર એટલે કે -3 નો વર્ગ ત્યાર પછી -4 એટલે કે 4 એ એટલે કે 1 અને સી એટલે કે -1 -3 નો વર્ગ કરો એટલે +9 થશે માઇનસ ને માઇનસ થી ગુણાકાર કરો પ્લસ થાય 4 એકા 4 થવાના સરવાળો કરો 4 ને 9 13 મતલબ કે મને વિદ્યાર્થી મિત્રો બી સ્ક્વેર -4 હશે વિભાજકની કિંમત 13 મળી હવે સૂત્ર હું જે મારવાનો છું તેમાં વિભાજક નથી વિભાજકનો વર્ગમૂળ કાઢવાનું છે તો વર્ગમૂળ પણ અહીંયા જ કાઢી નાખીએ કે ભાઈ 13 નું વર્ગમૂળ કેટલું તો ભાઈ તમે કહેશો કે નહીં નીકળે તો વર્ગમૂળમાં 13 રહેવા દો ભાઈ નહીં નીકળે તો શું કરવાનું રહેવા દે હવે શું કરવાનું ભાઈ મારા બે ઉકેલ લાવવાના બે સૂત્ર મારી દેવાના આ જે છે ને આપણે દ્વિઘાત સૂત્ર કહીએ છીએ બરાબર છે કિંમતો મૂકીએ માઇનસ એટલે માઇનસ બી ની કિંમત કેટલી તો ભાઈ બી ની કિંમત -3 થાય બરાબર છે માઇનસ એટલે માઇનસ બી ની કિંમત -3 વત્તા વર્ગમૂળમાં કિંમત છે આની વર્ગમૂળમાં 13 છેદ ની વાત કરીએ તો 2 એટલે 2 અને એ ની કિંમત 1 લખવાની છે 1 કોની લખું તો પણ ચાલે એમ છતાં લખી દઈએ તો બોલો મારો ઉકેલ શું આવ્યો મારો ઉકેલ માઇનસ માઇનસ પ્લસ 3 થશે પ્લસ વર્ગમૂળમાં 13 છેદમાં 2 એકા 2 હવે હું ઈચ્છું તો ડાયરેક્ટ પણ લખી શકું કે આનો ઉકેલ શું આવવાનો તો ભાઈ આનો ઉકેલ આવશે 3 એક જ ચિહ્ન બદલવાનો અહીં માઇનસ આવે વર્ગમૂળમાં 13 છેદમાં 2 ડાયરેક્ટ લખી શકે નહીં પ્લસ આવે માઇનસ આવે સ્ટેપ કરીએ ચાલો ભાઈ ભાઈ માઇનસ એટલે માઇનસ એની પાછળ -3 માઇનસ વર્ગમૂળમાં 13 છેદમાં 2 ની સાથે 1 નો ગુણાકાર આમાં તમારે નવું કામ કરવાનું જ નહીં ભાઈ એટલું યાદ રાખો અહીં પ્લસ ની જગ્યા પર માઇનસ મૂકી દેવાનું જવાબ આવે તો લખી દઈએ કે ભાઈ સમીકરણ ના ઉકેલ પહેલો આ બીજો પહેલો છે હવે તમે જુઓ કયો દાખલો આવે છે પ્રશ્ન નંબર 3 ની અંદર બીજો દાખલો બે જ દાખલા છે અહીં બીજો દાખલો આપેલો છે પ્રશ્ન આ જ છે કે ભાઈ સમીકરણ ના ઉકેલ સમીકરણ તમે જોશો તો તમે મને તરત કહેશો કે આને વ્યવસ્થિત એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવેલું નથી તો શું કરવાનું પહેલા એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાનું એના માટે અંશ છેદની રકમ હોય તો શું લેવો પડે લસા લસા કઈ રીતે લેવાનો આનો જે છેદ છે x વત્તા 4 તો આને કોની સાથે ગુણવાનું તો હવે આની પર તમે આ હાથ મૂકી દો તો બોલો x 7 દેખાય છે તો ભાઈ આ જે છેદ છે એને મારે x 7 સાથે ગુણવાનો તમે કહો કે ખાલી x 7 નહીં અને 30 વડે પણ ગુણવાનું આ આ દાખલામાં ખાસ યાદ રાખજો 30 વડે પણ ગુણવાનું છે 30 પાછળ લઈ લખતા આપણે એને આગળ લઈ લઈએ છીએ x 4 x 7 અને 30 બધાના છેદમાં આ ત્રણે ત્રણ વસ્તુ હોવી જોઈએ આની પાસે x 4 છે તો શું નથી આ અને આ નથી બંને વડે ગુણીકા બરાબર છે આની પાસે x 7 છે તો શું નથી x 4 અને 30 એટલે આને આપણે x 4 અને સાથે 30 તો ભાઈ 30 આપણે આગળ લખવા છેલ્લું વિચારે આની પાસે 30 છે તો ભાઈ આને x 4 અને x 7 વડે ગુણવાનું x 4 અને x 7 વડે ગુણાકારમાં લેવાનું બોલો ખ્યાલ આવે છે હજુ આપણે આગળ વધીએ આ સીધી રકમ ડાયરેક્ટ કા ગુણવાની તો ભાઈ ઉપર ગુણાકાર કરો તો 30 એકા 30 30 ની સાથે x 7 નો ગુણાકાર બાકી જો તમે ખાલી ઉપર લીધું 30 એકા 30 લખ્યા આ જે ગુણાકાર છે ને નેક્સ્ટ સ્ટેપમાં કરો હવે જો માઇનસ નું ચિહ્ન છે કાઢી રાખજો
ગુણાકાર કરો 30 એકા 30 કૌંસમાં x 4 આ ગુણાકાર કરવાનો બાકી હે ને હજુ તમારે 30 એકા 30 કર્યો કૌંસમાં ગુણાકાર નેક્સ્ટ સ્ટેપમાં કરવાનો છે હજુ આપણે આગળ વધીએ હવેનો જે ગુણાકાર છે 11 ને હું m ના m લખી દઉં છું 11 જે છે ને એને હું m ના m લખી દઉં છું ખાસ સમજો હવે વિદ્યાર્થીઓ આના છેદમાં 30 હતા કે આને x 4 અને x 7 વડે ગુણવાનું બરાબર ચાલો જો હવે 11 ને સાથે આ કૌંસ અને આ કૌંસ 1 2 3 3 જમને એક સાથે ગુણવાનું છે હવે 3 જમને એક સાથે તો ગુણાય નહીં એક કામ કરીએ પહેલા આ બેનો ગુણાકાર કરી નાખીએ પછી એનો 11 વડે પછી ગુણાકાર આનો ગુણાકાર તો મોઢે આપણે સાખ્યા છે જો બે કૌંસનો ગુણાકાર આઠમા ધોરણનું સૂત્ર જેમાં બંનેના પ્રથમ પદ સરખ આનો ગુણાકાર કરીએ એટલે પહેલા આપણે લખવાનું બે વખત x છે એટલે x નો વર્ગ પાછળના જે બે પદો છે જો પહેલો કામ x નો વર્ગ પતે હવે પાછળના જે બે પદો છે એના સરવાળા બાદબાકી કરો જો 4 ઓછા 7 4 માંથી 7 બાદ કરો એટલે -3 થાય અહીં x નો વર્ગ છે તો એના પછી આવનારા પદમાં x હોય છેલ્લો 4 7 28 -28 થાય એટલે લખવાનું પાછળ ગુણાકાર પૂરો બે કૌંસનો ગુણાકાર પ્રથમ પદ સરખા છે એટલે પહેલા પ્રથમ પદનો વર્ગ વચ્ચે શું લખવાનું બે કૌંસો પાછળના બે પદોનો સરવાળો -3 છેલ્લે શું કરવાનું પાછળના બે પદોનો ગુણાકાર -28 બોલો ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી હજુ આપણે આગળ વધીએ ચાલો હજુ તમે આ બે કૌંસને ગુણી લીધા હે હવે 11 વડે ગુણવાનું બાકી છે નેક્સ્ટ સ્ટેપમાં જો ચલો જો ગુણાકાર ચાલુ કરીએ આપણે માટેનું ચિહ્ન 30x ને ગુણો 30 ને x સાથે ગુણો એટલે 30x -3 સાથે 21 એટલે કે 30 સાથે 210 હવે આ ચેક કરજો માઇનસ નું ચિહ્ન છે -30x અંદરનું ચિહ્ન બદલવાનું ભૂલતા નહીં प्लस माइनस तो गुणाकार माइनस तो है 30 4 120 इज इक्वल टू आ થશે તમારો 11x નો વર્ગ 11 વડે ગુણવાનો ને -11 તાલી 33x અને 11 વડે ગુણો એટલે 11x 11 તાલી 33 માઇનસ નું ચિહ્ન 28 ને 11 થી ગુણાકાર કરશો જવાબ આવશે 308 28 11 308 હવે જો ગુણાકાર પતી ગયો હવે આપણે વ્યવસ્થિત સમીકરણ બનાવવાનું તે કામ હવે અહીંયા ચાલુ કરીએ છે જો સમીકરણ બનાવવા માટે ભાઈ સમીકરણ બનાવવાનું હતું તમને મને કો સૌથી પહેલા આપણે કયો પદ લેવાનું કે જેમાં x નો વર્ગ હોય x ના વર્ગ વાળું પદ ક્યાં છે તે જો સામે છે તો સામેથી ચાલુ કરો સામે કોણ છે 11x નો વર્ગ તો ભાઈ 11x નો વર્ગ ત્યાંનો ત્યાં રહેવા દો બરાબર છે ત્યાર પછી જુઓ આ કેટલા છે -33x એની સાથે લખો જરા ચેક કરો આ જગ્યા પર -33x તો x વાળા સજાતીય પદો અહીં પણ છે 30 પણ આ તમે ચેક કરો આ +30 છે આ -30 છે 30 અને 30 તો ઉડી જાય 30 અને 30 તો ઉડી જાય બરાબર હજુ જુઓ હજુ મારી પાસે અહીંયા શું છે -210 છે સાઈડ પર તમે જો તો તમને વધારે આઈડિયા આવશે આ -210 છે આ -120 છે તો બંને માઇનસ માઇનસ સરવાળો કરો પડશે -330 થાય એટલે આ જગ્યા પર -330 છે સામે મોકલી આપો તો +330 થાય આ -330 સામે મોકલી આપો એટલે +330 બરાબર છે હવે જો એની સાથે સામે -308 છે ભાઈ 30 માંથી 8 બાદ કરો જવાબ આપો 22 જવાબ કેટલો આવશે ભાઈ 22 એટલે આપણે આ જગ્યા પર લખીશું +22 ઇઝ ઇક્વલ ટુ 0 ફરીથી જુઓ 11x નો વર્ગ એમનો એમ -33x એમનો એમ કારણ કે અહીંયા +30 -30 ઉડી ગયા હવે અચળ પદમાં આ માઇનસ માઇનસ એટલે બે ગણાનો સરવાળો કર્યો -330 થાય -330 સામે મૂકો એટલે +330
એટલે 330 માંથી 308 બાદ કરો જવાબ આવે 22 આ આમ તો અમારો સમીકરણ બની ગયો પણ સમીકરણમાં આગળ મને 11 દેખાય છે એટલે હું બંધ થાય કે આમાંથી 11 કોમન નીકળે કે કેમ તો તમે ચેક કરો આમાંથી 11 આરામથી કોમન નીકળી શકે એમ છે 11 ને કોમન કાઢી લઉં 11 કોમન નીકળશે બહાર લખવાનો નહીં 11 કે સામે 0 છે 0 થઈ જાય 11 કોમન નીકળશે તો ખાલી બચશે x નો વર્ગ 11 તાળી 33 એટલે કે 3x 11 દુ 22 એટલે કે 2 0 સમીકરણ એકદમ વ્યવસ્થિત બને શું કરવાનું હતું ભાઈ લસા લેવાનો હતો જે ના છેદમાં જે દેખાય એના વડે નહીં ગુણવાનું જે કે વસ્તુ નથી એ બંને વડે ગુણાકાર કરવાનો ગુણાકાર કરી સરવાળા બાદબાકી કરવાના વ્યવસ્થિત સ્વરૂપમાં સમીકરણ બનાવી સમજ ના પડી હોય તો તમે વિડિયો સ્વરૂપમાં પડી રહ્યા છો તમે રિપીટ કરી કરીને પણ આરામથી જોઈ શકશો ચલો હવે આપણે શું કરીશું ભાઈ તો ભાઈ આપણે હવે કરીશું પ્રથમ પદનો સહગુણક a એટલે 1 બીજા પદનો સહગુણક -3 ત્રીજા પદનો સહગુણક 2 વિભાજક શોધી કાઢીએ b² -4 એટલે b² એટલે કે -3 નો વર્ગ -4 એટલે 4 a એટલે 1 અને c એટલે 2 ગુણાકાર કરો -3 નો વર્ગ 9 થશે 4 8 થાય 9 માંથી 1 સોરી 9 માંથી 8 બાદ કરો એટલે 1 આ તો b² -4 છે એની કિંમત આવી મારે તો એનો વર્ગમૂળ કાઢવાનો એક નો વર્ગમૂળ એક જ થવાનું હવે શું કરવાનું ભાઈ સૂત્ર સૂત્રમાં કિંમત મૂકીએ માઇનસ એટલે માઇનસ b ની કિંમત -3 વત્તા વર્ગમૂળ કાઢ્યું ભાઈ વિભાજક તો 1 છેદમાં 2 ની સાથે 1 નો ગુણાકાર 2 એકા 2 બરાબર માઇનસ માઇનસ પ્લસ 3 3 ને 1 4 4 ને 2 વડે ભાગો એટલે 2 અહીં પ્લસ 1 હોય તો અહીં માઇનસ 1 આવે ખબર જ છે 3 માંથી 1 બાદ કરો એટલે 2 2 ને 2 વડે ભાગો એટલે 1 2 2 ભલેગા 2 અને 1